સોમનાથની ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ક્યાંક ભારે ઉકળાટ તો ક્યાંક પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. જગતના મહામુકાબલાનું આજે પરિણામ છે. શિક્ષણ બોર્ડની મતગણતરીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરાયો છે, પૂર્ણ થયો છે. પ્રથમ રાઉન્ડમાં 171 મતની ગણતરી કરાઈ છે. પ્રથમ રાઉન્ડના અંતે જેવી પટેલને 143 મત મળ્યા. પ્રથમ રાઉન્ડના અંતે પ્રિયવદન કોરાટને 25 મત મળ્યા. પ્રથમ રાઉન્ડના અંતે મેહુલ પરવાડાને 3 મત મળ્યા. બે બેઠકો માટે આજે મતદાન થયું હતું. સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 79.3% મતદાન થયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીની મતગણતરી શરૂ છે. રાજકોટના નાના મોવા રોડ પર આવેલા ભીમનગરમાં રહેવાસીઓએ મનપા સામે, તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. પોતાનો આશરો છીનવાઈ જવાની નોબત આવતા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર સાથે સ્થાનિકો આરએમસી કચેરી પહોંચ્યા. મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોએ કચેરી સામે પહોંચી બેનર દેખાડી નારેબાજી કરી અને વિરોધ નોંધાવ્યો. ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસીએ પ્રક્રિયા હાથ ધરી છે. અંદાજિત 700 કરોડની જેપી કન્સ્ટ્રક્શનને સોંપવા કવાયત શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ છે. આ જમીન પાણીના ભાવે 103 કરોડના પ્રીમિયમમાં આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ પણ કરી દેવાયો છે, ત્યારે સ્થાનિકોએ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં સ્થાનિકો જય ભીમના નારા સાથે ઓફિસ કેમ્પસમાં ઘૂસી ગયા અને આક્રોશ ઠાલવ્યો. જમીન લઈ લે છે, અમારે નાના નાના છોકરા હે, મોંઘવારીમાં અમે ગયા જાય, બોલો ત્યારે અમે કેવી રીતે કરી, અમારાથી કઈ થાય એમ નથી. મરી જવું છે પણ ભીમનગર ખાલી કરવું નથી. મરવું મજૂર છે, ભીમનગર ખાલી કરવું મજૂર નથી. ભીમનગર ના લોકો ને જે અનુસૂચિત જાતિ જનજાતિ અને 50 વર્ગ ના લોકો છે એને જબરદસ્તી બરોબર એલોકની પર પીપીપી યોજના ઠોકવામાં આવી રહી છે. 700 કરોડ ની જે જગ્યા છે 103 કરોડ ની અંદર પ્રાઇવેટ બિલ્ડર ને આપી રહ્યા છે. તો અમારી પહેલી માંગ એ છે કે આ પીપીપી યોજના રદ કરવામાં આવે અને જે લોકો આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની પર કાર્યવાહી કરવામાં આવે. સાથે આ ભીમનગરના લોકોની માંગ છે કે આ જે જમીન છે ટોકન ભાવે એ લોકોને સોંપવામાં આવે, એનો જે પણ જંત્રી મુજબ પૈસા ભરવા માટે તૈયાર છે. પણ આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે. આ અત્યારે ખાલી રજૂઆત કરવામાં આવ્યા છીએ અને આવનારા દિવસો આનાથી મોટામાં મોટું આંદોલન કરશું. જરૂર પડે તો આખા રાજકોટ બંધનું એલાન કરશું. લોકો પોતે પૈસા જો ચૂકવવા માટે તૈયાર હોય તો એને શા માટે નથી આપતા? રાજકોટના શાસકો એમ કેમ પ્રકારે ભાજપના મળતીઓને આ પીપીપી આવાસ યોજના આપી દેવાની યોજના છે, એ લોકોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવો છે અને આ પ્રજાને નુકસાન કરાવવા માંગે. આ વિસ્તારના લોકોની રજૂઆત છે, એ લોકોને પીપીપી યોજના નથી જોતી. નંબર એક, એ લોકો જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છે તો જંત્રી મુજબ પૈસા સ્વીકારવામાં આવે. બરાબર, 700 કરોડની જમીન 103 કરોડમાં આપી દેવી છે, એટલા મોટો ભ્રષ્ટાચાર છે. તમે ગરીબોનો વિકાસ કરવા માંગતા હો તો કુબલિયાપરા, શ્રદ્ધાનંદ, નરસિંહનગર આવા જે પછાત વિસ્તારો છે ત્યાં બનાવો, અમે તમારી સાથે છીએ. બાકી પોશ એરિયામાં પીપીપી યોજનાના નામે તમે ગરીબોના હેરાન કરશો તો અમે સહન નહીં કરો. આ તમે જો બધી જગ્યાએ જેપી બિલ્ડર, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દીધી, ત્યાંય જેપી બિલ્ડર, અહીંયા જેપી બિલ્ડર, હવે જેપી બિલ્ડરની પાછળ કોણ છે ખબર નથી. તો બિલ્ડરને જમીન સોંપવાની હલચલનો વિરોધ થયો છે. ભીમનગર છોડવા માટે મહિલાઓ તૈયાર નથી. કોર્પોરેશન કચેરી સામે સૂત્રોચ્ચાર કરી છાજિયા લઈ વિરોધ નોંધાવ્યો છે. રૂપિયા 700 કરોડની જગ્યા હોવાની માત્ર અફવા છે તેવું પણ એક નિવેદન સામે આવ્યું છે. તો સૌના હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાશે તેવું એક નિવેદન સામે આવ્યું છે. વિરોધ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે અબોટું નિવેદન આપ્યું છે. સૌના હિતને ધ્યાનમાં રાખી ટેન્ડર પ્રક્રિયા હજુ પણ શરૂ નથી થઈ, શરૂ છે અને રૂપિયા 700 કરોડની જગ્યા હોવાની માત્ર વાત છે. પીપીપી યોજના હેઠળ રૂપિયા 103 કરોડનું ટેન્ડર અપાયું છે. સૌના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાશે તેવું કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. ડાંગ અને અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ અતિ ભારે કા ફોરકાસ્ટ હૈ ગુજરાત રીજન કે લીએ
और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्छ रीजन के लिए। डे वन में जो गुजरात रीजन है हैवी टू वेरी हैवी और विथ एक्सट्रीमली हैवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में। और जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग दिया गया है वो है वलसाड, और जो ऑरेंज वार्निंग दिया गया है सूरत नवसारी तापी और डांग डिस्ट्रिक्ट के लिए। और उसका जो नॉर्दर्न उत्तरीय डिस्ट्रिक्ट है मेनली साउदर्न गुजरात रीजन में वो उसमें हैवी रेनफॉल होने का चांसेस है। अहमदाबाद में हैवी रेनफॉल होने का भी चांसेस है आज। और सौराष्ट्र कच्छ में आपका जो अमरेली डिस्ट्रिक्ट है इसमें अति भारी बारिश होने का चांसेस है। और भावनगर और गिर सोमनाथ में भारी बरसात की संभावनाएं हैं आज के लिए फोरकास्ट है। कौन से सिस्टम की वजह से बारिश हो रही है? अभी एक साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र में उत्तरीय जो मध्य महाराष्ट्र क्षेत्र है एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है, इसके लिए बारिश का संभावना है। अभी आज के लिए अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन का विथ थंडर शावर का फोरकास्ट दिया गया है। तो टेम्परेचर क्या है आज का? जो टेम्परेचर अहमदाबाद में ऑब्जर्व हुआ है जो मैक्सिमम टेम्परेचर है 36.8 डिग्री सेंटीग्रेड दर्ज किया गया है। इसमें जो कि पिछले एक दिन से -0.8 डिग्री गिरावट है, लेकिन अभी नॉर्मल से 2.6 डिग्री ज्यादा है। और जो मिनिमम टेम्परेचर 25 डिग्री सेंटीग्रेड दर्ज किया गया है जिसमें -3 डिग्री उससे 24 आवर पीछे से डाउन है, लेकिन नॉर्मल से 0.6 अभी ज्यादा है। धोधमार वरसाद शुरू, आसपासना ग्राम्य विस्तार में पण वरसादी माहौल। धोधमार वरसाद ना कारणे रोड रस्ताओ पर पानी भराया। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે। અમરેલીના દ્રશ્યો કે જ્યાં હાલ વરસાદ થઈ રહ્યો છે। અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદના કારણે સ્થાનિકો પરેશાન થયા। અમરેલીના ગ્રામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। જોકે હવામાન તરફથી વરસાદની જે આગાહી કરવામાં આવી છે લાઠીમાં, પણ અત્યારે ધોધમાર વરસાદી વાતાવરણ જામ્યું છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અમરેલીમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે, જોકે ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પંથકમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા। મેંઢોડ સુરા શામણ માર્ગ પરથી પાણી વહેતા થયા અને શિનોર રાધલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા। 1 ફૂટ જેટલા પાણી માર્ગ પરથી વહેતા થયા। માર્ગ પરથી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લામાં આજે સતત 6ઠા દિવસે વરસાદી માહોલ યથાવત છે। જિલ્લામાં મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ આજે પણ સવારથી વાપી ઉમરગામ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો। મોડી રાત્રે પણ ઉમરગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રાત્રે ઉમરગામના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા। તારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। વાદળછાયા વાતાવરણ બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઇટાળવા છાપરા રોડ એરુચા રસ્તા સહિતના શહેરમાં તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહેતા મોટા ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી છે। પાછોતરા વરસાદના કારણે તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાનની ભીતિ છે। ખેડૂતો દ્વારા રોપવામાં આવેલી નવી શેરડીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે। ઓનલાઈન પર સંવાદદાતા ભાવિન પટેલ જોડાઈ ચૂક્યા છે। ભાવિન, હાલ નવસારીમાં કેવો માહોલ છે, કેટલો વરસાદ? ચોક્કસથી મિત્તલ, જે છેલ્લા 2 દિવસથી જે રીતના નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ બન્યો છે અને એના કારણે સમગ્ર જે નવસારી જિલ્લામાં છે સાર્વત્રિક વરસાદ છે, જે રીતના હવામાન વિભાગે પણ વરસાદની જે રીતના આગાહી આપવામાં આવી છે એ મુજબ જ નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે જે સમગ્ર નવસારી જિલ્લાના ગણદેવી, જલાલપોર, ચીખલી, વાંસદા અને નવસારી શહેર સહિત તમામ જિલ્લાઓ જે તાલુકાઓ છે ત્યાં પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે સમગ્ર જે વિસ્તારો છે ત્યાં સમગ્ર સાર્વત્રિક વરસાદ છે। સાથે જે રીતના નવરાત્રિની નજીકના દિવસોમાં શરૂઆત થઈ રહી છે ત્યારે મોટા આયોજકો માથે પણ ટેન્શન વધી ચૂક્યું છે મિત્તલ, કે જે રીતના જે ગરબા સ્થળ છે, ગ્રાઉન્ડો છે ત્યાં પણ પાણી જે ભરવાને કારણે કાદવ કિચડની જે સમસ્યાઓ સામે આવી રહી છે એટલે એ પણ મુશ્કેલીમાં મુકાયા છે। સાથે બીજી બાજુ જે રીતના જો વરસાદ હજુ પણ અવિરત વરસે નવસારી
जी बिल्कुल आभार माहिती बदल।